શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રત કથા તથા આ દિવસે ખાસ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને ભક્તોને શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો શિવ પાર્વતીના આનંદન રીતિ સિદ્ધિના દાતા, લાભ સુખના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય બાપ્પા ગણપતિની જય. મિત્રો, ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણપતિ છે. ભગવાન શ્રી ગણપતિજીનો આજે જન્મદિવસ ઉત્સવ મનાવાય છે. ધામે ધૂમેથી આખા દેશમાં ઉત્સવ મનાવાય છે. આખા વર્ષમાં જેટલી પણ ચતુર્થી આવે છે તેમાં સૌથી મોટી ચતુર્થી કહેવાય છે. જો આખા વર્ષની ચતુર્થીનું વ્રત ન થઈ શકતું હોય તો આજે પણ ચતુર્થી તિથિનું વ્રત કરી શકાય છે, કારણ કે આજે જ પ્રભુનો જન્મ થયો હતો. ભગવાન શ્રી ગણેશજીના જન્મની સુંદર કથા પણ છે. જ્યારે દેવી પાર્વતી અને મહાદેવનું લગ્ન થયું ત્યારે મહાદેવ તપ કરવા માટે જતા હતા. ત્યારે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને કહ્યું કે હે સ્વામી, હું એકલા સમય કેવી રીતે વિતાવીશ? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, હે દેવી, તમારા તેજમાંથી તમે બાળકને જન્માવી શકશો. આમ કહીને મહાદેવ તો જતા રહ્યા. ત્યારે સમય રહેતા દેવી પાર્વતીને એકલવાયુ લાગ્યું. પાર્વતીજી સ્નાન કરવા ગયા ત્યારે પાર્વતીજીએ જે ઉપટન લગાવ્યું હતું તે ઉપટનમાંથી એક પિંડ બનાવ્યું અને તેમાં એક મૂર્તિ સ્થાપિત કરી અને તેને સજીવન કરી. તેમાંથી એક બાળકનો જન્મ થયો, જે હતા ભગવાન શ્રી ગણેશજી. ગણેશજીની સાથે દેવી પાર્વતીનો સમય સારી રીતે વીતતો હતો. પરંતુ એક વખત દેવી પાર્વતી જ્યારે પોતાની સખીઓ સાથે સ્નાન કરવા જાય છે, ગણેશજીને દરવાજા પાસે બેસાડીને રાખે છે. ત્યારે અચાનક મહાદેવજી તપ કરીને આવે છે. જુએ છે તો એક બાળક દરવાજા પાસે બેઠો છે. તે મહાદેવને અંદર જવા દેતો નથી, કારણ કે બાળકને માની આજ્ઞા હતી કે જ્યાં સુધી અમે સ્નાન કરીએ ત્યાં સુધી કોઈને ભવનની અંદર આવવા દેવું નહીં. બાળક માતાની આજ્ઞાનું પાલન કરી રહ્યો હતો. ભગવાન મહાદેવ ક્રોધિત થયા, ત્રિશુલથી તે બાળકનું મસ્તક છેદી નાખ્યું. દેવી પાર્વતીને આ અવાજ આવતા બહાર નીકળ્યા, રુદન કરવા લાગ્યા અને કહ્યું, હે મહાદેવ, આ તમે શું કર્યું? મારા બાળકની હત્યા કરી. ત્યારે મહાદેવ કહે છે કે હું ગેરહાજર હતો ત્યારે તમે બાળક કેવી રીતે કર્યા? ત્યારે દેવી પાર્વતી કહે છે કે તમે જ મને વરદાન આપ્યું હતું કે મારા તેજમાંથી હું બાળકને ઉત્પન્ન કરી શકીશ. મહાદેવને ઘણો પસ્તાવો થયો. ત્યારે મહાદેવે જે સર્વપ્રથમ જીવ આવે તેનું મસ્તક ગણપતિજી ઉપર લગાડવાનું નિયમ લીધું. ત્યારે જોયું કે સામેથી હાથી આવતો હતો. હાથીના મસ્તકને છેદીને ગણેશજી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું અને મૃત્યુંજય મહાદેવ, જે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર દેવતા છે, તેમણે પોતાની શક્તિ દ્વારા ગણેશજીને ફરી સજીવન કર્યા અને ગણેશજી હાથીના મુખવાળા બન્યા. ત્યારે દેવી પાર્વતી રુદન કરવા લાગ્યા કે હે દેવ, મારા આ દીકરાનું કોણ પૂજન કરશે? મારા દીકરાનું રૂપ તો જુઓ. ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી, હું વરદાન આપું છું કે આજથી ગણેશજીનું પૂજન સર્વપ્રથમ થશે. બધા દેવી દેવતાઓએ પણ સાદ પૂર્યો. બધાએ ગણપતિજીને આશીર્વાદ આપ્યા. ત્યારથી કહેવાય છે કે સર્વે દેવોમાં સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજી થયા. એવું પણ કહેવાય છે કે 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીનો આ ઉત્સવ મનાવાય છે. તેની પાછળનું એક કારણ છે. પૌરાણિક માન્યતા એવી છે કે ભગવાન વેદવ્યાસજીએ જ્યારે મહાભારત ગ્રંથની રચના કરવી હતી, લેખન કરવું હતું, ત્યારે શ્રી ગણેશજીનું આહ્વાન કર્યું હતું. વેદવ્યાસજીની વિનંતી સ્વીકારીને ગણેશજી મહાભારત લખવા રાજી થયા. પરંતુ તેમણે એક શરત મૂકી હતી કે હું લખવાનું શરૂ કરીશ ત્યારે કલમ બંધ થશે નહીં. લખવાનું બંધ થયું એટલે હું અહીંથી જતો રહીશ.
શરત પ્રમાણે વેદવ્યાસજી પઠન કરતા ગયા અને ગણેશજી લખતા ગયા અને મહાભારત ગ્રંથ પૂરું લખતા 10 દિવસ થયા હતા, એટલે કે આ ભાદરવા સુદ 4થથી અનંત ચતુર્દશી સુધી મહાભારત ગ્રંથની રચના થઈ હતી. એક ધારા 10 દિવસ સુધી સતત ભગવાન શ્રી ગણેશ લખતા ગયા અને વેદવ્યાસજી બોલતા ગયા. આમ બધું શરીર તેમનું સ્થિર થઈ ગયું હતું. શરીર પર ધૂળ અને માટીના થર પણ જામી ગયા હતા. ગણેશજીની આ સ્થિતિ જોઈને વેદવ્યાસજીએ સરસ્વતી નદીનું જળ લઈને ગણેશજી ઉપર અભિષેક કર્યો ત્યારે ગણેશજીના શરીરમાંથી ધૂળ માટી સાફ થઈ. મહાભારત લખવા અને સ્નાન કરવા સુધીના સમયને ગણેશ ઉત્સવ તરીકે ઉજવાય છે. આ 10 દિવસ મન, વચન, કર્મથી, કાર્યથી, ભક્તિથી ભગવાન શ્રી ગણેશજીની ઉપાસના થાય છે. આપણે 10 દિવસ સુધી સંયમ, આત્મનિરીક્ષણ, ઇન્દ્રિય સંયમ અને ભક્તિ ધ્યાન દ્વારા ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરીએ છીએ અને જીવનમાં આવેલા વિઘ્ન, બાધા, સંકટો દૂર થાય. કારણ કે ભગવાન શ્રી ગણેશજી સંકટ હરણ પ્રભુ પણ કહેવાય છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ લઈ આવીને ભક્તજન 1.5 દિવસ, 3 દિવસ, 5, 7 કે 9 દિવસ સુધી, એટલે કે 10મા દિવસે વિસર્જિત થાય છે આ મૂર્તિ. આમ ભક્તો પૂજન અર્ચન કરે છે. હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીની પૂજન વિધિ વિશે. આજે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. આપણા ઈષ્ટદેવ કુળદેવતાની પૂજા પછી સૂર્યનારાયણને અર્ધ્ય આપવું અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના માટેની તૈયારી કરી લેવી જોઈએ. સવારે પણ શુભ જોઘડ્યું છે ત્યારે પણ સ્થાપના કરી શકાય છે, પરંતુ ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો એટલા માટે બપોરે ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થાય પછી જનેઉ, વસ્ત્ર, ચંદન, દૂર્વા, ધૂપ, અક્ષત, દીપ, પીળા પુષ્પ આદિ અર્પિત કરવા અને સીઝનના ફલ ફલાદિ ભોગ સમર્પિત કરવા. 21 દૂર્વા ચડાવાય છે. ભગવાન શ્રી ગણેશજીને મોદક લાડુ અત્યંત પ્રિય છે. ચતુર્થીના દિવસે ભગવાનને મોદક ભોગ ધરાય છે. કારણ કે દેવી પાર્વતીજી નાનકડા ગણેશજીને મોદક ખવડાવતા હતા અને પ્રભુને અત્યંત પ્રિય હતા માટે મોદક લાડુનો ભોગ સમર્પિત કરવો જોઈએ. અને છેલ્લા દિવસે 10મા દિવસે ચતુર્દશીના દિવસે પણ ભગવાનને લાડુનો ભોગ ધરવો ઉત્તમ મનાય છે. ભગવાન શ્રી ગણેશજીનું આ રીતે પૂજન થાય પછી આરતી કરાય છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે, સેવાનો સ્વીકાર કરે પ્રભુ, ભૂલચૂક ક્ષમા મંગાય છે. ત્યારબાદ જે આપણે પ્રસાદી ભોગ પ્રભુને ધર્યો છે તે પ્રસાદી ઘરમાં સૌને વહેંચવી, પોતે પણ લેવી. આ રીતે ફરી સાંજે સૂર્યાસ્ત સમય પછી બાપાની પૂજા થાય છે. આજે રાત્રે ચંદ્રદેવનું દર્શન થતું નથી, કારણ કે આજે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની મસ્કરી કરી હતી. તેથી ચંદ્રદેવ ઉપર આજે પ્રભુ કોપિત થયા હતા, શ્રાપ આપ્યો હતો. અને વદ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનનું મહત્વ ઘણું છે, કારણ કે ત્યારે ચંદ્રદેવને વિવેક બુદ્ધિ આવી, તપ કર્યું, પ્રભુને પ્રસન્ન કર્યા, જેથી તેઓ શ્રાપમાંથી મુક્ત થયા. માટે આ વિનાયક ચતુર્થી કે જે સુદ પક્ષની ચતુર્થી આવે છે ત્યારે ચંદ્ર દર્શન વર્જિત મનાય છે. આજે જે ભક્તો ચંદ્ર દર્શન કરે છે તેને કલંક લાગે છે તેની પણ એક કથા છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને સ્યમંતક મણીનો ખોટો આરોપ લાગ્યો ત્યારે નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હે પ્રભુ, તમે 4થના ચંદ્રના દર્શન તો નથી કર્યા ને? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ શા માટે? ત્યારે નારદજી કહે છે કે જે ચતુર્થીના ચંદ્રના દર્શન કરે છે તેની ઉપર ખોટો આરોપ લાગે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી સ્યમંતક મણીના ખોટા આરોપમાંથી તેઓ બચી શક્યા હતા, નિર્દોષ સાબિત થઈ ગયા હતા. આમ આ ચતુર્થીના વ્રતનો ઘણો મહિમા છે. તો મિત્રો, આપણે સાંભળ્યું ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના મહિમા વિશે, પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આ દિવસની વ્રતકથા.
બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ, ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રદેવ ઠેકડી ઉડાડવા લાગ્યા. ચંદ્રદેવ બોલ્યા, કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું નથી. છતાં ગણેશજી કાંઈ ન બોલ્યા અને ધીમે પગલે ચાલતા રહ્યા. ત્યારે ચંદ્રદેવ ફરી બોલ્યા, આમ ધીમે ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાહન જોઈએ તો લેવા જાઓ. છતાં ગણેશજી કંઈ ન બોલ્યા અને જોયું પણ નહીં, ઉત્તર પણ ન આપ્યો. ત્યારે ફરીથી ચંદ્રદેવ બોલ્યા, શું રૂપ ઘડ્યું છે? આમ કહીને ખડખડાટ હસવા લાગ્યા. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રદેવનું અભિમાન સહન કરી ન શક્યા. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શ્રાપ આપીને બોલ્યા, હે ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે. તે આજે મારી ઠેકડી કરી છે, મને ઉશ્કેર્યો છે, માટે તને મારો શ્રાપ છે કે આજના દિવસે, એટલે કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જે કોઈ તારું દર્શન કરશે, જોશે, તેને ખોટું કલંક લાગશે, અણધારી આફત આવશે. આટલું બોલીને ગણેશજી તો પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી. ગણપતિજીનો શ્રાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે થાય શું? શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટ આવશે, માટે ચંદ્રદેવને કોઈ જોતા જ નહીં, દર્શન કરતા જ નહીં. ચંદ્રદેવ હવે મોં કોને બતાવે? તે તો લજ્જાના માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા. આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. દેવો, ગંધર્વો, ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેમ બેઠાશે. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, ગણેશજીના શ્રાપની વાત કરી. ત્યારે બ્રહ્માજી કહે, વિઘ્નહર્તા ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા ન થાય. ગણપતિજીનો શ્રાપ નિવારવા માટે હું, શંકર અને વિષ્ણુ પણ સમર્થ નથી. છતાં શ્રાપનું નિવારણ કરવા માટે ચંદ્રદેવ જો ગણેશજીનું વ્રત કરે તો ગણેશજી પ્રસન્ન થઈ શકે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનું વ્રત છે. આ દિવસે ગણપતિજીની મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરીને વિધિવત તેની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ ધરીને ચોથના દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવી. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, દાન પુણ્ય કરવું. આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રદેવના શ્રાપમાંથી ચંદ્રદેવને મુક્તિ મળશે. દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવ સુધી પહોંચાડ્યો. ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રદેવે ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું. ગણપતિજીની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી, હે ગણપતિ દાદા, હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. હે દયાળુ દેવ, દયા કરો, ક્ષમા કરો, આપના શ્રાપમાંથી મને મુક્ત કરો. ગણપતિજી ચંદ્રદેવની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થયા. ચંદ્રદેવને દર્શન આપ્યા અને કહ્યું, હે ચંદ્ર, તને આખરે તારી ભૂલ સમજાઈ ગઈ, તેથી મને ઘણો આનંદ થયો છે. મેં આપેલા શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે, પરંતુ તારા વ્રતના પ્રભાવે હું તારો શ્રાપ હળવો કરી દઉં છું. જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરીને પછી ચોથનો ચંદ્ર જોશે તો તેને સંકટ નડશે નહીં, પરંતુ જો કોઈ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર જ ચતુર્થીનો ચંદ્રના દર્શન કરશે તો તેને કલંક લાગશે. એ કલંકને દૂર કરવા માટે મારું અર્થાત ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા બની રહેશે. હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો, સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો, સંકટ હરજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય.
તો મિત્રો આપણે સાંભળી ગણેશ ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી ગણેશજીનું વિધિ વિધાનથી આજે જે ભક્તો પૂજા કરે છે તેમની સર્વે મનોકામના પૂર્ણ પ્રભુ કરે છે. આમ આ ચતુર્થીના વ્રતનો ઘણો મહિમા છે. આ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીની શ્રી ભગવાન ગણેશજીના જન્મોત્સવની સૌ ભક્તોને વધાય. બોલો સર્વપ્રથમ પૂજનીય આદિદેવ શ્રી ગણેશજીની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.